નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધી ઓઝર સ્ટડી ગુજરાત આવનારી ટેટ વન અને ટેટ ટુને ધ્યાનમાં રાખી અને ખૂબ જ અગત્યના પ્રશ્નોની આજના વિડીયોમાં વાત કરીશું વિડીયોને લાઇક કરી સાથે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એવો છે કે સર્વાંગીણ વિકાસ એટલે શું તો એને શારીરિક અને માનસિક વિકાસ પણ કહેવામાં આવે છે સાવૈગિક વિકાસ પણ કહેવામાં આવે છે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ પણ કહેવામાં આવે છે તો અહીંયા સાચો જવાબ શું છે ડી જવાબ સાચો છે ઉપરોક્તમાં નેક્સ્ટ પ્રશ્ન છે બાળકનો વિકાસ ખાલી જગ્યા થતો રહે છે તો ખાલી જગ્યાથી સતત થતો રહે છે એનો મતલબ એવો છે કે ગર્ભાવસ્થાથી લઈ અને બાળકનો વિકાસ સતત થતો રહે છે નેક્સ્ટ પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન કે શિક્ષકે બાળકોના વિકાસમાં ખાલી જગ્યાના જ્ઞાન દ્વારા સહાયભૂત થવું જોઈએ તો મનોવિજ્ઞાનના જ્ઞાન દ્વારા સહાયભૂત થવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે ઉંમરના વધવા સાથે શરીરના વિવિધ અવયવોના વજન કદ અને આકારમાં થતા ફેરફારોને ખાલી જગ્યા વૃદ્ધિ કહેવામાં આવે છે તો એને વૃદ્ધિ જ કહેવામાં આવે છે ફેરફારને શું આપણે કહીશું વૃદ્ધિ કહીશું નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યા એ એક રીતે કોશીય ગુણાકાર છે તો વૃદ્ધિ એ એક રીતે શું છે કોશીય ગુણાકાર છે નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યાની દ્રષ્ટિએ વૃદ્ધિ એ તદ્દન કુદરતી ક્રિયા છે તો તદ્દન કુદરતી ક્રિયા છે એવું કીધું હતું ક્રો એન્ડ એ નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યા એ આજીવન પ્રક્રિયા નથી તો વૃદ્ધિ છે એ આજીવન પ્રક્રિયા નથી નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યા એ મોટે ભાગે વારસા કે વંશાનુક્રમ પર આધારિત છે તો એ વૃદ્ધિ વારસા કે વંશાનુક્રમ પર આધારિત છે આવો જ વિડીયો તમારે બીજો જોતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે હજી પાર્ટ ટુ લઈ આવો બરાબર શું ખાલી જગ્યાએ કુદરતી અને સહજ પ્રક્રિયા છે તો વૃદ્ધિ એ કુદરતી પણ છે અને સહજ પણ છે નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યાએ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે તો ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયાની અંદર સમાવેશ કેનો થાય છે તો કે વિકાસનો સમાવેશ થાય છે એટલે અહીંયા સાચો બી જવાબ છે નેક્સ્ટ પ્રશ્ન છે ખાલી જગ્યાએ નરી આંખે જોઈ શકાય છે તેનું માપન શક્ય છે તો વૃદ્ધિ એ જોઈ પણ શકાય છે અને માપન પણ શક્ય છે ખાલી જગ્યાએ જટિલ અને સંકુલ ઘટના છે તો વિકાસ એ જટિલ પણ છે અને સંકુલ ઘટના છે ખાલી જગ્યાએ બાળક જે વર્તન કરે તેની પાછળ કયા પ્રેરકો કામ કરે છે તો એના પાછળ શારીરિક અને માનસિક બંને પ્રેરકો કામ કરે છે ખાલી જગ્યાએ શારીરિક વિકાસનો પર્યાય છે તો શારીરિક વિકાસનો પર્યાય થશે અહીંયા વૃદ્ધિ શારીરિક વૃદ્ધિનું જ્ઞાન શિક્ષકોને સેમા સહાયક બને છે તો કે એ બાળકની ક્રિયાઓ અને વર્તન સમજી શકાય શારીરિક અને માનસિક વિકાસના માર્ગદર્શન બાળકની ગુરુતા કે લઘુતા ગ્રંથિ માટે માર્ગદર્શન તો આપેલ તમામે તમામ જવાબ સાચા છે વૃદ્ધિને સાથે કઈ કઈ બાબતો બદલાતી રહે છે તો વૃદ્ધિ સાથે લાગણી અને સંવેદનાઓ પણ બદલાય ગમાળ ગમા પણ બદલાય અને દ્વેષ પણ બદલાય બદલાય છે એટલે ડી જવાબ સાચો છે વૃદ્ધિ અને વિકાસ પર ખાલી જગ્યા જેવા પરિબળોની અસર થતી હોય છે તો એક વંશ વારસાની પણ અસર થાય અને વાતાવરણની પણ અસર થાય છે ખાલી જગ્યાના મતે વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર તો એવું ક્રો એન્ડ ક્રોએ કીધું હતું નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યાના મતે વૃદ્ધિને શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોશીય ગુણાકાર છે તો આવું ફ્રેન્ડ નામના વૈજ્ઞાનિકે કીધેલું ખાલી જગ્યાના અંતે શારીરિક પરિપક્વતા આવે છે તો વૃદ્ધિના અંતે શારીરિક પરિપક્વતા જોવા મળે છે ખાલી જગ્યાના પરિણામ સ્વરૂપ વ્યક્તિમાં નૂતન વિશેષતાઓ અને નૂતન શક્તિઓના આવી થાય છે તો એ વિકાસ આવશે વિકાસના પરિણામ સ્વરૂપ આવું થાય છે ખાલી જગ્યાએ બાળકની પરિસ્થિતિ અને વાતાવરણની તેમજ તેના પર થતી સમગ્ર અસરનું પરિણામ છે તો એમાં આવશે વિકાસ ખાલી જગ્યાએ એવી સંકુલ ઘટના છે કે જેમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે તો વિકાસ એવી સંકુલ ઘટના છે કે જેમાં વૃદ્ધિ આવી જાય છે ખાલી જગ્યાની પ્રક્રિયા સતત અને ક્રમિક છે તો વિકાસની પ્રક્રિયા સતત પણ છે અને ક્રમિક પણ છે ખાલી જગ્યાએ જીવન પ્રયત્ન આજીવન ચાલનારી પ્રક્રિયા છે તો આજીવન ચાલનારી પ્રક્રિયા એ વિકાસ છે બાળકના વર્તનનું પ્રેરક પરિબળ કયું છે તો બાળકના વર્તનનું પ્રેરક પરિબળ પૂછ્યું છે એટલે અહીંયા વિકાસ આવશે કઈ બાબતની અસર બાળકની ક્રિયા કે પ્રવૃત્તિ ઉપર થાય છે તો વિકાસની અસર બાળકની ક્રિયા કે પછી પ્રવૃત્તિ ઉપર થાય છે ખાલી જગ્યાને અંતે વ્યક્તિ અનુભવો દ્વારા શિક્ષણ મેળવે છે તો વિકાસને અંતે વ્યક્તિ છે એ અનુભવો દ્વારા શિક્ષણ મેળવે છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય હશે વૃદ્ધિ માટે વિકાસ તો આ ખોટું છે બી ખોટું છે એ અને બી તો તો આવે આવે એક પણ અહીંયા સાચું શું વિકાસ માટે વૃદ્ધિ થવી અનિવાર્ય ખાલ જગ્યાનું માપન ચોક્કસ પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા થાય માપી શકાય છે તો એમાં આવશે વિકાસ ખાલ જગ્યા એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતા ફેરફાર એટલે એમાં પણ આવશે વિકાસ કઈ બાબતની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે તો વૃદ્ધિ અને વિકાસની શરૂઆત બંનેની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે ખાલી જગ્યા અનુસાર વિકાસ દ્વારા વ્યક્તિ પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ આગળ વધે છે ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ એ વિકાસનો ઉદ્દેશ્ય છે તો અહીં આવશે કેન્ટ્રીનલ અને ઇરા ગાર્ડન વિકાસની પ્રક્રિયામાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો એમાં યાદશક્તિ પણ આવશે તર્ક શક્તિ પણ આવશે કલ્પના શક્તિ પણ આવશે એટલે આપેલ તમામ ખાલ જગ્યાએ મનો શારીરિક ઘટના છે તો વિકાસ એ કેવી પ્રક્રિયા છે મનો શારીરિક ઘટના છે ખાલ જગ્યા સાથે વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે તો વૃદ્ધિય વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે માનવ વ્યવહાર કે વર્તન સાથે પ્રત્યક્ષ સંકળાયેલું કોણ છે તો એ વિકાસ સંકળાયેલો છે ખાલી જગ્યા વિકાસનો આધાર સ્તંભ છે તો એમાં આવશે વૃદ્ધિ એ વિકાસનો આધાર સ્તંભ છે કદ ઊંચાઈ અને વજનનું માપ ખાલી જગ્યા તે છે તો એમાં આવશે વૃદ્ધિ ક્રિયાનું માપ ખાલી જગ્યા છે તો ક્રિયાનું માપ એ વિકાસ છે ગર્ભાવસ્થા દરમિયાન બાળકની શારીરિક વૃદ્ધિ માતાની કઈ કઈ બાબતો ઉપર આધારિત હોય છે તો કે ભોજનની ટેવ વ્યસનો અને પરિપક્વતા ત્રણે ત્રણ શિશુ અવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એને શૈશવ અવસ્થા પણ કહેવાય એને બાલ્ય અવસ્થા પણ કહેવામાં આવે છે બાલ્ય અવસ્થાનો સમયગાળો કેટલો હોય છે તો એ જન્મથી લઈ અને પાંચથી છ વર્ષ સુધીનો સમયગાળો જેને બાલ્યાવસ્થા કહીશું કઈ બાબતનો સમાવેશ થાય છે બાલ્યાવસ્થામાં તો એમાં ઝડપી નિર્ણય લઈ શકે છે જન્મ પછી બાળકના હૃદયના ધબકારા દર મિનિટે આશરે કેટલા હોય છે તો એ એકસો ચાલીસ વખત હોય છે બાલ્યાવસ્થાની અંદર બાળકના કયા સંવેદનો વિકાસ થતો નથી તો એમાં ઈર્ષા ન હોય શિશુ અવસ્થામાં બાળક કઈ કઈ પ્રક્રિયાઓ શીખે છે તો એ હાલતા ચાલતા શીખે પકડતા અને છોડતા શીખે કૂદતા ફેંકતા અને તોડતા પણ શીખે છે એટલે આપેલ તમામ શીખે છે દેશમાં બાળક એ ખાલી જગ્યા દેશમાં બાળક બે એક અઠવાડિયાનું બાળકને તરતા શીખવવામાં આવે છે તો અહીંયા આવશે ઓસ્ટ્રેલિયા કઈ અવસ્થામાં બાળક આત્મનિર્ભર છે તો એ આવશે કિશોરાવસ્થા જન્મ સમયે હાડકાની સંખ્યા કેટલી હોય છે તો જન્મ સમયે હાડકાની સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે કેટલી હોય છે ત્રણસો જેટલી હોય છે શિશુ અવસ્થામાં મસ્તિક વિકાસ ખાલ જગ્યા ટકા તો એમાં આવશે નેવું ટકા વિકાસ શરૂઆત થાય છે જન્મ મહિનાથી કિશોરાવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એને ઉત્તર પણ કહેવામાં આવે છે અને કુમારાવસ્થા પણ કહેવાય છે કિશોરાવસ્થાનો સમયગાળો કેટલો હોય છે તો એ પાંચથી બાર વર્ષનો સમયગાળો છે કઈ અવસ્થામાં હૃદયના ધબકારા સોથી ઘટીને પંચ્યાસી થાય છે તો એ કિશોર અવસ્થાની અંદર થાય છે કઈ અવસ્થામાં માનસિક વિકાસ ઝડપી બને છે તો એ પણ કિશોર અવસ્થાની અંદર કઈ અવસ્થામાં બાળક સારા નરસાનો વિવેક કરી શકતું નથી તો બાલ્યાવસ્થાની અવસ્થાની અંદર ખાલ જગ્યા અવસ્થામાં દોડ સ્કેટિંગ સાયકલિંગ ક્રિયાઓ ગમે છે તો એ અંદર ગમે ખાલી જગ્યા અવસ્થાના બાળકો સ્વતંત્રતાની ઝંખના લડાયક વૃત્તિ અને બંધનો સામે વિદ્રોહી બને છે તો એમાં પણ કિશોરાવસ્થા જ આવશે કઈ અવસ્થાનો સમયગાળો બાર થી અઢાર વર્ષનો હોય છે તો એમાં આવશે તરુણ અવસ્થા કઈ અવસ્થા હકીકતમાં જીવનનો સંક્રાંતિ છે તો એ છે તરુણાવસ્થા તરુણાવસ્થાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એને પ્રોંગળાવસ્થા પણ કહેવાય છે કઈ અવસ્થામાં ધર્મશાળામાં ડઝ એન્ડ ડોન્ટ વચ્ચે જીવતા હોય તેને નકારાત્મક અસરો થાય છે તો એમાં આવશે તરુણાવસ્થા કઈ અવસ્થામાં વૃદ્ધિ તર્કશક્તિ અને કલ્પના શક્તિનો વિકાસ થાય છે તો એમાં પણ તરુણ અવસ્થા જ ઘટમાં થનગને આંતમ વિજય પાંખની આ ઉંમર છે આ પંક્તિ કઈ અવસ્થાને લાગુ થાય છે તો કે આ તરુણ અવસ્થાને લાગુ પડે છે કઈ અવસ્થાને જીવનની વસંત ગણવામાં આવે છે તો એમાં પણ તરુણ અવસ્થા તારણીઓ માટે ભાષામાં ઉતરી આવ્યો એક શબ્દ છે કયો શબ્દ તારણીઓ માટે ભાષા ઉપરથી ઉતરી આવ્યો હશે તો એ લેટિન ભાષાથી તારુણીઓ માટે લેટિન ભાષામાં એડોલેઝર શબ્દ વપરાય છે તો અહીંયા સાચો જવાબ છે જવાબ જ ખાલી જગ્યામાં મૂકાઈ ગયો છે તો અહીંયા સાચો જવાબ શું છે એડોલેઝર જવાબ સાચો છે એટલે કે બી જવાબ સાચો છે એડોલેઝર બરાબર છે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન જોઈએ વૃદ્ધિ વૃદ્ધિ અને પ્રોત્તા ધારણ કરવી તારણી ભૌગોલિક સામાજિક અને ભવિષ્યના જે ઝડપથી વિસ્તરતું જીવન ફલક છે આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે તો એક કટ લેવિન દ્વારા આપવામાં આવેલી છે તારુણિયા એ જીવનની વસન છે આ એક એવી વ્યવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી બાળક હોતી નથી કે નથી પ્રોટ આ વ્યાખ્યા કોણે આપેલી છે તો આ ડોક્ટર પાંડે એ આપેલી છે તારુણયા એ તમામ સામાજિક વર્ગોના યુવક યુવતીઓના સમૂહમાં બનતી પ્રાકૃતિક સહજ ઘટના છે અને તે મુખ્યત્વે આધુનિક સભ્યતા અને સંસ્કૃતિની પેદાશ છે આવું કેનાર આવી વ્યાખ્યા તો કે ઇન ઓફ સાયકોલોજી સાચો છે તારુણિયા એ વ્યક્તિની બાલી અવસ્થાથી શરૂ કરીને પુખ્તતા સુધીના સમયને વિકસિત કરી અને રૂપાકાર પ્રદાન કરતી અવસ્થા છે આ વ્યાખ્યા કોણે આપેલી છે તો આ જર્સીલન દ્વારા આપવામાં આવેલી છે તારણ્યનો સમય એવો છે કે તે દરમિયાન વ્યક્તિ પોતાને સાચી રીતે ઓળખતા શીખે છે તેમજ પોતાને શું લાગે છે તેનું સચોટ ભાન તેને થવા લાગે છે આ વ્યાખ્યા તો કે આ વ્યાખ્યા ફિડનબર્ગ દ્વારા આપવામાં આવેલી છે બાળક ખાલી જગ્યા છે ત્યારથી જ તેની શીખવાની ક્રિયાની શરૂઆત થાય છે બાળક જન્મે છે ત્યારથી જ તેની શીખવાની ક્રિયા ચાલુ થઈ જાય છે સાદી ભાષામાં અધ્યયન એટલે અનુભવના પરિણામે ખાલી જગ્યાએ થતો ફેરફાર એટલે વર્તનમાં થતો ફેરફાર કહીશું અધ્યયન એ દરેક પરિવર્તનનો સમાવેશ કરે છે જે પર્યાવરણ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી હોય આ વ્યાખ્યા કોના દ્વારા તો આ ગાર્ડનર મરફી દ્વારા આપેલી છે અધ્યયન એટલે પૂર્વાનુભવના પરિણામ રૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર આ વ્યાખ્યા તો આ વ્યાખ્યા ફિંગ અને મોર્ગને આપેલી છે અધ્યયને ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે આ વ્યાખ્યા તો આ આપેલું છે ડોક્ટર દ્વારા મહાવરાને પરિણામે વર્તનમાં થતો ફેરફાર એ અધ્યયન છે આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે તો આરે ચેમ્પિયને આપેલી છે એ ચેમ્પિયન વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન

વ્યક્તિના કાર્યોમાં એક સ્થાયી પરિવર્તન એટલે શીખવું આ વ્યાખ્યા તો દ્વારા આપેલી છે માનવીને માનવને વિશ્વનો સૌથી મહાન આશ્ચર્યજનક પ્રાણી તરીકે ઓળખાવે કોણ છે તો જેકો બ્રોનોવસ્કી અધ્યને એક કેવી પ્રક્રિયા છે તો જીવન પ્રેયત ચાલતી પ્રક્રિયા છે

વર્તનમાં થતા જે સામાન્ય રીતે સ્થિર સ્વરૂપના પરિવર્તનને શીખવું કહેવાય આ કોણે આપેલું છે તો કે આ વિષ વણીકરે આપેલું છે જેકોબ બ્રોનોવિસ્કીએ ઠરાવેલ જવાબદાર પરિબળમાંથી કયું પરિબળ નથી તો અનુભવ દ્વારા શીખી શકે એ પરિબળ નથી ખાલ જગ્યા એટલે અનુભવના પરિણામે વર્તનમાં થતો ફેરફાર તો એને આપણે કહીશું અધ્યયન અધ્ય ભૂમિકા નથી પરંતુ ખાલી જગ્યાના કારણે થાય છે તો એ પરિપક્વતાના કારણે થાય છે અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત સૌપ્રથમ કોણે કોને આપેલો છે તો એ પાવલો આવશે કન્ડિશન રિફ્લેક્સ થિયરી કયા મહિના મનોવિજ્ઞાનિકે આપેલી છે તો એ પણ પાવલોએ આપેલી છે ખાલ જગ્યાએ કૃત્રિમ કે બનાવટી પ્રતિચાર છે તો અભિસંધિત પ્રતિચાર આવશે અહીંયા એટલે કે બી જવાબ સાચો છે અભિસંધિત પ્રતિચાર ખાલ જગ્યાએ શરીરશાસ્ત્રી હતા તો પાઉલોવે શરીરશાસ્ત્રી હતા પાઉલોવે ખાલ જગ્યા પર પ્રયોગ કર્યો હતો તો એને કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે મિસ્ટાન જોઈને લાળઝરબી એ ખાલ પ્રતિચાર છે તો એને અભિસંધિત પ્રતિચાર કહેવાય કારક અભિસંધાનનો પ્રયોગ છે એ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલો છે તો એ આવશે બીએફ એફ સ્કીનર ખાલ જન્મ પેન્સિલવેનિયા રાજ્યના સસ્કે વેહાન શહેરમાં ઓગણીસો ચારમાં થયો હતો તો એમાં આવશે બીએફ એફ સ્કીનર તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના સો પ્રશ્ન વિડીયોને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો આવા જ પાર્ટ માટે એક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જય હિન્દ જય શ્રી કૃષ્ણ